હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ફિટનેસ આજે આપણે બનાવીશું ફક્ત પાંચ મિનિટમાં બની જતી મલાઈ ગુલ્ફી આ ગુલ્ફી બનાવવા માટે આપણે માત્ર દૂધ અને મલાઈનો જ ઉપયોગ કરીશું એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ આ ગુલ્ફી આપણે ગેસને ચલાવ્યા વગર ફક્ત પાંચ જ મિનિટમાં બનાવીશું તો ચાલો જોઈ લઈએ જોઈને જ મોઢામાં પાણી આવે એવી સરસ મલાઈ ગુલ્ફીની રેસિપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ઉનાળાની ગરમીમાં એકદમ સરસ ઠંડક આપતી ઠંડી ઠંડી ઇન્સ્ટન્ટ મલાઈ ગુલ્ફી બનાવવા માટે આપણે એક બોલમાં ગુલ્ફીનું બેટર તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા એક કપ દૂધની મલાઈ લીધી છે દૂધ ગરમ કરીએ અને ઉપર જે મલાઈ બને એ મલાઈ આ એક કપ જેટલી છે હવે એક કપ મલાઈની સામે આપણે અડધો કપ દૂધ લેવાનું છે અહીંયા તમે જે દૂધ લો છો એને થોડું ગરમ હોય એવું લેવાનું એટલે દૂધ સાથે મલાઈ સારી રીતે મિક્સ થઈ જાય એકદમ વધારે ગરમ દૂધ નથી લેવાનું તમે હાથથી ટચ કરી શકો એટલું જ તમારે ગરમ દૂધ જોઈશે તો મલાઈના અડધું આપણે દૂધ ઉમેરીશું અને હવે અહીંયા આપણે જેવું અમૂલનું કે કોઈ પણ તૈયાર ક્રીમ લેતા હોઈએ એવું ક્રીમ તૈયાર કરવાનું છે તો વિસ્કર કે ચમચીની મદદથી આપણે આ હૂંફાળા ગરમ દૂધ સાથે મલાઈને સારી રીતે મિક્સ કરીશું અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આને વધારે એકદમ વધારે નહીં ફેટવાનું નહીં તો મલાઈમાંથી માખણ અલગ થઈ જશે એટલે ખૂબ જ હળવા હાથે જસ્ટ બધી મલાઈ સારી રીતે મિક્સ થાય એ રીતે મિક્સ કરવાનું છે અહીંયા મિક્સ કરવા માટે તમારે મિક્સરની કે બ્લેન્ડરની પણ જરૂર નહીં પડે હાથથી ચમચીથી કે વિસ્કરથી જ સારી રીતે આ મિક્સર મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો આપણું એકદમ પરફેક્ટ વાળું ગુલ્ફી મિક્સર તૈયાર થઈ ગયું છે કલાકો દૂધ બાળ્યું હોય અને જેવું મિક્સર તૈયાર થાય બિલકુલ એ જ રીતનું આપણું આ મિક્સર છે તમે જોઈ શકો છો ચમચામાં એક કોટિંગ થાય છે હવે આપણે આમાં પાવડર શુગર ઉમેરવાની છે ગુલ્ફીની મીઠાશ માટે તો હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલી પાવડર સુગર લઉં છું અહીંયા શુગર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો અને શુગર પાવડરના બદલે તમારે સાકરનો પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય ત્યારબાદ આપણામાં ફ્લેવર માટે અડધી ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરીશું થોડા પિસ્તા અને બદામ ઉમેરીએ જેનાથી ગુલ્ફીનું ટેક્સર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા ડ્રાય ફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે અને તમારે સાથે થોડું કેસર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય હવે બિલકુલ હળવા હાથે આપણે મિક્સરને સારી રીતે મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધું ખૂબ જ સરસ મિક્સ કરી લીધું છે અને અહીંયા આપણું આ ગુલ્ફી મિક્સર બિલકુલ તૈયાર છે બિલકુલ પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું એકદમ સરસ ઘાટું અને પરફેક્ટ મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ મિક્સરને ગુલ્ફી મોલ્ડમાં ભરીશું તો અહીંયા મેં ગુલ્ફી મોલ્ડ લીધું છે આ મોલ્ડને આપણે ભરવાનું છે તો તો આ આ તમે નીચે રાખશો તમને ઢોળાવાની કે પડવાની બીક લાગશે તો એના માટે આપણે ગુલ્ફી મોલ્ડમાં આવી જાય એવું આપણે એક ગ્લાસ લેશું અને ગ્લાસમાં આ ગુલ્ફી મોલ્ડ ને રાખીશું અને એને ભરી દેસુ તો અહીંયા ગુલ્ફીના મોલ્ડને મેં સારી રીતે ભરી લીધું છે તમે જોઈ શકો છો હવે આ ગુલ્ફી એકદમ સરસ સોફ્ટ બને અને ઉપરની સાઈડ બિલકુલ બરફ ના જામે એના માટે ગુલ્ફી મોલ્ડને કવર કરવું ખૂબ જ જરૂરી છે તો તમે ડાયરેક્ટ મોલ્ડના ઢાંકણથી કવર કરશો તો તમારે જ્યારે આ સ્ટીક લગાવી હશે ત્યારે ખૂબ જ પ્રોબ્લેમ થશે જ્યારે ગુલ્ફી જામી જશે ત્યારે તમે એને આસાનીથી અનમોલ્ડ નહીં કરી શકો તો એના માટે આપણે ગુલ્ફીમાં આ જ સમયે સ્ટીક લગાવી દઈશું તો આને કવર કરવું પણ જરૂરી છે તો એના માટે આપણે અહીંયા સિલ્વર ફોઈલ લેશું આ રીતે કવર કરવાથી ગુલ્ફીમાં બિલકુલ બરફ નહીં જામે અને ખૂબ જ સારી રીતે તમારી ગુલ્ફી સેટ થઈ જશે તો સિલ્વર ફોઈલને આપણે ગુલ્ફી મોલ્ડ પર આ રીતે રાખી અને એને રબર બેન્ડથી સારી રીતે પેક કરી દેસુ અને બિલકુલ હળવા હાથે સિલ્વર ફોઈલ પર આ રીતે હોલ કરી અને આપણે સ્ટીકને રાખી દેસુ તો તમે જોઈ શકો છો આપણી આ ગુલ્ફી બિલકુલ તૈયાર છે તો આને આપણે એક ગ્લાસમાં રાખી દઈએ અને બિલકુલ આ જ રીતે બાકીની બધી ગુલ્ફી ભરી અને તૈયાર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી ગુલ્ફીને ભરી લીધી છે અને એને ખૂબ જ સારી રીતે સ્ટિક લગાવી અને પેક કરી દીધી છે હવે આને આપણે પાંચ થી છ કલાક માટે ફ્રીઝરમાં રાખી દેસુ અથવા તો સારી રીતે જામી જાય ત્યાં સુધી ફ્રીઝરમાં રાખવાની છે પાંચ છ કલાક પછી તમે જોઈ શકો છો ગુલ્ફી આપણી ખૂબ જ સરસ સેટ થઈ ગઈ છે હું તમને આ ગુલ્ફી અનમોલ્ડ કરીને પણ બતાવું તો આપણે ઉપરનો રબર બેન્ડ અને સિલ્વર ફોઈલને આ રીતે કાઢી લેશું તમે જોઈ શકો છો ઉપરની સાઈડ બિલકુલ બરફ નથી જામ્યો અને એકદમ સરસ આપણી ગુલ્ફી સેટ થઈ છે આને ખૂબ જ આસાનીથી અનમોલ્ડ કરવા માટે આપણે ગુલ્ફીને આઠથી દસ સેકન્ડ સુધી આ રીતે પાણીમાં રાખીશું આ પ્રોસેસ કરવાથી ગુલ્ફી ખૂબ જ આસાનીથી અને એકદમ સરસ અનમોલ્ડ થઈ જાય છે આ રીતે થોડી વાર પાણીમાં ગુલ્ફીને રાખ્યા પછી આપણે પાણીમાંથી ગુલ્ફીને કાઢી અને હાથ પર આ રીતે રબ કરીશું આ રીતે બધી બાજુથી ગુલ્ફીને સારી રીતે રબ કર્યા પછી ઉપરની સાઈડ થી બિલકુલ હળવા હાથે સ્ટીકને આ રીતે ફેરવવાની એટલે ગુલ્ફી એકદમ સરસ અનમોલ્ડ થઈ જશે અને તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી આ મલાઈ ગુલ્ફી બની છે ફક્ત બે જ વસ્તુના ઉપયોગથી તમે જેવી બજારમાં મળતી હોય બિલકુલ એ જ રીતની અને એવા જ ટેક્સરવાળી આપણી ગુલ્ફી તૈયાર થઈ છે જોઈને જ મોઢામાં પાણી આવે છે ને આજે જ તમે આ ગુલ્ફીની રેસીપીને ટ્રાય કરજો અને આપણે થોડા પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરીશું અને બિલકુલ એ જ રીતે આપણે બાકીની ગુલ્ફીને પણ અનમોલ્ડ કરીશું કલાકો સુધી દૂધને બાળ્યા વગર કોઈપણ જાતના વધારાના પાવડર ઉમેર્યા વગર ફક્ત બેટ સામગ્રીનો ઉપયોગ કરી અને આ ગુલ્ફી બને છે એકવાર જરૂર ટ્રાય કરજો તમારી ગુલ્ફી સો ટકા ખૂબ જ સરસ બનશે અને બધાને ખૂબ જ ભાવશે તો તમે જોઈ શકો છો મેં એ જ રીતે બીજી ગુલ્ફીને પણ અનમોલ્ડ કરી લીધી છે જોઈને જ મોઢામાં પાણી આવે છે ને તો તમે પણ આ રીતથી આ મલાઈ ગુલ્ફીને એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે ઉનાળાની સિઝનમાં કઈ કઈ ગુલ્ફી ઘરે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી ગુલ્ફી બનાવવાની રીત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ